नमस्कार, सत्तानो संग्राम कार्यक्रममां आपनो हार्दिक स्वागत छे। हुं छुं पंकज। आजे अमे पहोंच्या छीए पंचमहाल जिल्लानी खूब ज महत्वपूर्ण अने रसप्रद बैठक कालोल विधानसभा बैठक पर। कालोल बैठक पर विकासना शुं कामो थया छे ए आपणे जाणवानो प्रयत्न करीशुं, परंतु ए पहेला कालोल बैठक पर खासियतो शुं छे आ बैठकनी ए जाणी लईए। ઘોમા અને કરાડ નદીની વચ્ચે આ કાલોલ આવેલું છે। કાલોલ શહેર, તાલુકો અને ઘોગંબાનો વિસ્તાર, આ વિસ્તાર આ વિધાનસભા વિસ્તારની અંદર આવે છે। માણેકલાલ ગાંધી એક સમયે અહીંયા બે વખત લોકસભા લડ્યા હતા, જે સમયે બોમ્બે લેજિસ્લેટિવ કહેવાતું હતું। ઓબીસીનું પ્રભુત્વ કાલોલ વિધાનસભા બેઠક પર સૌથી વધારે છે, ઓબીસી મતદારોનું પ્રભુત્વ રહ્યું છે। ભાજપનો ગઢ કહેવાય છે। 1995થી લઈને 2017 સુધી ભાજપના ઉમેદવાર લગાતાર આ બેઠક પર જીતતા રહ્યા છે। 2017ની જો છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર સુમનબેન ચૌહાણ ચૂંટાયા હતા, જોકે આ વખતે એમને રિપીટ નથી કર્યા। નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે। જિલ્લાની 5 વિધાનસભા બેઠકો છે, તમામ ભાજપ પાસે છે। હવે જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી આવી છે, ત્યારે આપણે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની જો વાત કરીએ તો ભાજપે અહીંયા ફતેહસિંહ ચૌહાણને ટિકિટ આપી છે, કોંગ્રેસે પ્રભાસસિંહ ચૌહાણને ટિકિટ આપી છે, અને આમ આદમીના પાર્ટીના ઉમેદવાર પણ છે દિનેશ બારિયા, એમને પણ અહીંયા ત્રિપાખીઓ જંગ છે એવું કહી શકાય। પણ આ બેઠકની રસપ્રદ વાત એ છે, રાજકારણમાં કોઈ જ કંઈ ફિક્સ હોતું નથી, કોઈ કોઈનું નથી હોતું એવું આપણે ઘણીવાર સાંભળતા હોઈએ છીએ। પણ આ બેઠક પર એવું છે કે અહીંયા એક જ પરિવારમાં પત્ની પોતાના પતિની સામે પ્રચાર કરી રહી છે। આ એટલા માટે કારણ કે પ્રભાસસિંહ ચૌહાણ છે, એમના પુત્રવધુ જે છે એ 2017માં ભાજપની ટિકિટ પરથી ધારાસભ્ય રહ્યા, અત્યારે વર્તમાન ધારાસભ્ય પણ છે, અને હાલમાં તેઓ ભાજપના ઉમેદવારને જીતાડવા માટે પ્રચાર કરી રહ્યા છે। એટલું જ નહીં, પ્રભાસસિંહ ચૌહાણના પત્ની પણ ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરી રહ્યા છે। હવે પ્રભાસસિંહ ચૌહાણે હમણાં જ ભાજપ સાથે છેડો પાડીને કોંગ્રેસમાં ગયા અને એમને કોંગ્રેસે ટિકિટ પણ આપી દીધી છે। તો એક જ પરિવારમાંથી બે અલગ અલગ સ્થિતિ જોવા મળી રહી છે, એક ભાજપનો પ્રચાર કરે, એક કોંગ્રેસમાંથી ટિકિટના ઉમેદવાર પણ છે। હવે આપણે આગળ વધીએ, આ વિસ્તારના મૂળ પ્રાણ પ્રશ્નો શું રહ્યા છે, પાર્ટીનો ઉમેદવાર જે છે એ આ વિસ્તારમાં કઈ યોજનાઓ લાવી શક્યો છે, કાલોલ અને ઘોગંબાની જે જનતા છે એમના માટે શું કરી શક્યા છે, આપણે આજે જાણીએ। આપણી સાથે ભાજપના નેતા ડૉક્ટર યોગેશ પંડ્યા અને જયપાલસિંહ રાઠોડ છે, આપ બંનેનું સ્વાગત છે। કોંગ્રેસમાંથી ભૂપેન્દ્ર ખેર અને અશોકભાઈ ઉપાધ્યાય છે, આ બંનેનું પણ સ્વાગત છે। અને રાજકીય વિશ્લેષક રમેશભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે, અને તેઓ આ વિસ્તારની નિષ્પક્ષ અને જ્ઞાતિગત સમીકરણ છે એની વાત પણ મૂકશે। રમેશભાઈ, આપનું પણ સ્વાગત છે। સૌથી પહેલાં ડૉક્ટર યોગેશભાઈ, આપને પૂછવા માંગીશ, કારણ કે ભાજપનો ગઢ રહી છે કાલોલ બેઠક, તો મને એ જણાવો કે કાલોલ વિધાનસભામાં પાછલા 5 વર્ષોમાં આ વિસ્તારની જનતાને તમે શું આપ્યું છે, અને કયા મુદ્દાઓને લઈને તમે હવે લોકોની વચ્ચે જાઓ છો? જે તમામ ક્ષેત્રમાં જે કરવાનું હોય, આરોગ્ય હોય, આરોગ્યની વાત કરું આપને, તો અમારા વિસ્તારની અંદર એક નવું પીએસસી સેન્ટર ખોલ્યું કાનોળ ખાતે, બીજું એક અર્બન હેલ્થ સેન્ટર ખોલ્યું, એક કાલોલમાં ખોલ્યું, અને એવા અત્યારે સીએસસીમાં જે ઘણા વખતે એપોઇન્ટમેન્ટ બાકી હતી, સ્ત્રીરોગના નિષ્ણાત ડૉક્ટર એની પણ નિમણૂક થઈ ગઈ છે, એની સાથે બીજા 3 ડૉક્ટરો સીએસસીમાં કામ કરે છે, દરેક પીએસસીની અંદર એક એમબીબીએસ ડૉક્ટર એની સાથે આયુષ ડૉક્ટરની પણ નિમણૂક કરવામાં આવી છે। હવે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીને જે સગવડો મળી એની વાત કરીએ આપણે, તો અમારા વિસ્તારની અંદર કુલ અમે 60,468 વિદ્યાર્થીઓની તપાસ કરી, એમાં 315 વિદ્યાર્થીઓ એવા નીકળ્યા કે જેમને તકલીફ હોય વધારે પડતી, સર્જરીની જરૂર હોય, ગંભીર રોગ હોય, એને સ્પેશિયલ સર્જરી માટે મોકલવામાં આવ્યા, અને સરકાર તરફથી એને સુવિધાઓ મળે એનો પ્રયત્ન કરવામાં આવ્યો। હવે ખાસ આપને કહું કે અમારા વિસ્તારમાં આયુષ્માન કાર્ડ જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આખા વિશ્વમાં એક એવી યોજના મૂકી, તમે કલ્પના નહીં કરી શકો એવી યોજના છે, કે 50 કરોડ લોકો સીધો આનો લાભ લઈ રહ્યા છે। હવે કોંગ્રેસમાં ભૂપેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ, આમ તો કોંગ્રેસ અહીંયા ઘણા સમયથી જીતી નથી શક્યું આ બેઠક, તો આ વખતના તમારા મુદ્દા શું છે, લોકોને તમે આકર્ષવા માટે, મતદારો તમને વોટ કરે એના માટે તમે આજે કયા મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જાઓ છો? આમાં તો સાહેબ એવું છે કે અમારો જે મેનિફેસ્ટો જે રાહુલ ગાંધી સાહેબે 8 મુદ્દા બહાર પાડ્યા હતા, એ પ્રમાણે અમે કામ કરવાના છીએ, અને મેનિફેસ્ટો બહાર પડી ગયો છે અમારો, અને અમે આ વખતે અમારા સાહેબ
ગુજરાતના મુદ્દાનો મને રસ નથી. અમે અત્યારે કાલોલમાં કાલોલની વાત કરવા માંગીએ છીએ અને કાલોલના પ્રશ્નો માટે અમે જે પ્રશ્નો છે એને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીશું અને લોકોને પૂરતી સુવિધા આપીશું. નહીં, શું પ્રશ્નો છે કાલોલના? તમે એક કાલોલના પ્રશ્નોમાં વાત કરું સાહેબ, હવે તો મારા મિત્રોએ ઘણી મોટી મોટી વાતો કરી, વિકાસ કર્યો વિકાસ કર્યો, પણ હું તમને સાહેબ એક સવાલ પૂછવા માગું છું કે આપણા માજી ધારાસભ્ય સાહેબ શ્રી અરવિંદસિંહ રાઠોડના ગામમાં દેલોલમાં આજે પણ પાણીનો પ્રશ્ન છે. તમે ત્યાં જઈને ઇન્ટરવ્યુ લઈને પૂછી શકો છો સાહેબ. જો ખોટું બોલતો હોય તો મારે રાજકારણ છોડી દેવાનું સાહેબ. બીજી વાત રહી આરોગ્યની સાહેબ, આરોગ્યમાં અત્યારે અમારા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓર્થોપેડિક નથી, ફિઝિશિયન ડૉક્ટર નથી, અને પોઝિશન એવી છે કે ન્યૂઝમાં બી આવી ગયું છે સાહેબ કે ત્યાંનું તંત્ર અંધેર કેવું ચાલે છે. મારા મિત્રો ફક્ત જૂઠું જોરથી બોલે છે અને વારંવાર બોલે છે સાહેબ. આપણા ધારાસભ્ય હતા, વિકાસ ની વાતો કરો છો, આજે પણ કાનોળમાં બેડિયામાં એમનું વતન કહેવાય બેડિયા, ત્યાં પણ લોકો રોડ પર બેડા રહીને પાણીની અવર જવર કરે છે. એ બી પ્રશ્ન મોટા મોટો છે. એટલે મારા મિત્રો ખાલી વાતો સાહેબ ડ્યુટી કરે છે, આરોગ્યના નામે મીડું છે સાહેબ. ચલો હવે જવાબ આપી દો યોગેશભાઈ. અથવા ખેડૂતો માટે સિંચાઈની વાત કરતી આ ભાજપની સરકાર, પાનમમાં ડાંગરનો પાક સુકાઈ ગયો અને ઉનાળો પાક રવિ પાકમાં પણ પાણી મળતું નથી નિયમિત ખેડૂતોને. અને સાહેબ પાક સુકાઈ જાય છે, ખેડૂતો નુકસાન સહન કરે છે.